नमस्कार मित्रों, जेडीएस टीवी में आपनु स्वागत है। मारु नाम डॉक्टर कांतिभाई प्रजापति, आर्ट्स कॉलेज प्रांतिज। आजनो विषय छे गुरु पूर्णिमा। अज्ञान तिमिरांधश्च ज्ञानांजलशलाकया चक्षुः उन्मीलितं येन तस्मै श्री गुरवे नमः। मित्रों, गुरु पूर्णिमा में गुरु शब्द ए खूब महत्वनो छे। आम सामान्य रीते जोईए तो गुरु एटले मोटो, परंतु छूटो पाड़िए तो गु एटले अंधकार अने रु एटले प्रकाश, के जे अंधकार माथी प्रकाश तरफ लई जाय छे अने गुरु तरीके ओळखवामां आवे छे। मित्रों, अषाढ़ सुद पूर्णिमाना दिवसे एक गुरु पूर्णिमा उजववामां आवे छे। आ गुरु पूर्णिमा ने व्यास पूर्णिमा तरीके पण ओळखवामां आवे छे, केम के आ दिवसे ए भगवान व्यासनो जन्म थयो हतो, एटला कारणे एने व्यास पूर्णिमा तरीके ओळखवामां आवे छे। गुरु पूर्णिमा केम उजवाय छे, गुरु पूर्णिमा उजवानी शरूआत क्यारथी थई, ए सौ प्रथम जोईए। मित्रों, भारतीय साहित्यमां भारतीय परंपरामां ऋषिकालीन युगथी ए आ गुरु पूर्णिमा उजवामां आवे छे। शौनक ऋषिए वर्षोनी तपस्या कर्या पछी पण एमने ईश्वरनी अनुभूति थती न हती, एटला कारणे व्यासे आ शौनक ऋषिने दिव्य दृष्टि आपी, त्यारे एमने ईश्वरनी अनुभूति थई। दिव्य दृष्टि प्राप्त थई एटले शौनक ऋषिए आ व्यास मुनि ने ए गुरु तरीके स्थापित करी एमनु पूजन अर्चन करियो, एमनी सेवा करी, त्यारथी आ भारतीय परंपरा में गुरु पूर्णिमानो उत्सव उजवाय छे। मित्रों, मनुस्मृति में कहेवामां आव्युं छे के मातृ देवो भव, पितृ देवो भव, आचार्य देवो भव, गुरु देवो भव। सर्वप्रथम माता ने एक गुरु तरीके मानवामां आव्या छे, केम के माता आपणने पोताना गर्भमां 9 मास सुधी एनु पालन करे छे। माटे मनुए मातृ देवो भव, के माता ने तू देव मान, के ए माता ए आपणा प्रथम गुरु तरीके ओळखवामां आवे छे। अने ईश्वरने पामवा होय तो गुरु थकी ज पामी शकाय छे, एटला कारणे कविए सरस मजानुं कह्युं छे કે ગુરુ ગોવિંદો નો ખડે કાકો લાગુ પાય, બલિહારી ગુરુ આપકી જિન્હે ગોવિંદિયો બતાય। કે ગુરુ ના થકી જ આપણે ઈશ્વરને પ્રાપ્ત કરીએ છીએ એવું કબીર કહે છે। અને ત્યાર પછી ગુરુને કઈ કક્ષામાં મૂકવામાં આવે છે, કે ગુરુ બ્રહ્મા, ગુરુ વિષ્ણુ, ગુરુ દેવો મહેશ્વરા, ગુરુ સાક્ષાત પરબ્રહ્મ તસ્મય શ્રી ગુરવે નમઃ। કે ગુરુને બ્રહ્મા, ગુરુને વિષ્ણુ, ગુરુને ગુરુ બ્રહ્મા, ગુરુ વિષ્ણુ, ગુરુ દેવો મહેશ્વર, એમને પરમેશ્વર મહેશ્વર તરીકે અને ગુરુને સાક્ષાત બ્રહ્મ તરીકે ઓળખવામાં આવે છે। આમ સમાજમાં ગુરુનો આ પ્રકારનું સ્થાન છે। મિત્રો, ગુરુ પૂર્ણિમાના દિવસે એ શિષ્ય એ પોતાના ગુરુને ત્યાં જાય છે, એ ગુરુનું પૂજન અર્ચન કરે છે, અને એને પોતાની પાસે જે કંઈ હોય એ દિવસે એ ગુરુનું ઋણ અદા કરે છે, અને ગુરુને યથાશક્તિ એ પોતે દક્ષિણા આપે છે। દક્ષિણા કોઈ પણ પ્રકારે હોય, પત્ર પુષ્પમ ફલમ તોયમ યો મે ભક્ત પ્રયચ્છે, તેમ કૃષ્ણ કહે છે કે મને ભક્ત કોઈ પણ પ્રકારે, કે મને શિષ્ય કોઈ પણ પ્રકારે કરે એ ભજે તો પણ હું એની સાથે રહું છું। આપણે પ્રાચીન સમયમાં જોઈએ તો રાજકુમારો કે કૌરવો હોય કે પાંડવો હોય કે શ્રી કૃષ્ણ હોય કે સુદામા હોય, તો એ પોતે કૌરવ અને પાંડવો વનમાં જઈ
અને દ્રોણાચાર્યના આશ્રમમાં જઈ અને એ વિદ્યા મેળવે છે. કૃષ્ણ અને સુદામા સાંદીપની ઋષિના આશ્રમમાં જઈ એ વિદ્યા શિક્ષા પ્રાપ્ત કરે છે. પછી એ આશ્રમમાં ગમે તેવું કામ કરવાનું હોય, લાકડા પણ વીણી લાવવાના હોય કે કોઈ પણ કામ કરવાનું હોય, કે ત્યાં ઊંચ નીચનો ભેદ કે રાજા કે રંગનો કોઈ પણ પ્રકારનો ભેદ હોતો નથી. અને જ્યારે વિદ્યા પૂરી થાય ત્યારે એ ગુરુને દક્ષિણા આપવાની હોય છે. અને એ રીતે ગુરુ જે પ્રમાણે શિષ્ય પાસે દક્ષિણા માગે એ પ્રમાણે, અથવા ગુરુની જે ઈચ્છા શક્તિ કે ગુરુની જે ઈચ્છા હોય એ પ્રમાણે શિષ્ય એમને દક્ષિણામાં આપતો હોય છે. આપણને દ્રોણાચાર્ય એકલવ્ય પાસે છે ડાબા હાથનો અંગૂઠો એ ગુરુ દક્ષિણામાં માગ્યો હતો એ આપણને ખ્યાલ છે. મિત્રો, કબીરે સરસ મજાનું કહ્યું છે કે ગુરુને એ કુંભારની સાથે સરખાવવામાં આવ્યા છે અને શિષ્યને એ ગળા સાથે સરખાવવામાં આવે છે. એમ સરખાવતો કહે છે કે ગુરુ કુંભાર શિષ્ય કુંભ હે ગટ ગટ કાઢે ખોટ, ગુરુ કુંભાર શિષ્ય કુંભ હે ગટ ગટ કાઢે ખોટ, અંદર હાથ સહાર દે બહાર મારે ચોટ. જેવી રીતે કુંભાર એ માટીના વાસણ બનાવતો હોય છે તો એક હાથ અંદર રાખતો હોય છે અને બહારથી ટપલા વડે ટીપી અને એને સુંદર મજાનો આકાર આપતો હોય છે. એ સર્વપ્રથમ જ્યારે એ માટલા કે ગળાને આકાર આપવાનો હોય છે તો એ એક જગ્યાએથી માટી લાવે છે, તો માટીને એ પલાળે છે, પછી એને ગુંદે છે અને ગુંદી અને એના ના પેલા બનાવે છે. એ જ્યારે પેલા બનાવતો હોય છે ત્યારે વારંવાર આમ મારતો હોય છે અને એ પેલામાં એક નાનો સરખો દોષ, નાનું સરખું તણખલું કે નાનો સરખો કાંકરો પણ ન રહી જાય એનું ધ્યાન રાખતા હોય છે. એ પ્રમાણે ગુરુએ પણ પોતાના શિષ્યના નાનામાં નાના દોષોને દૂર કરવાનું કામ એ આ ગુરુએ કરવાનું હોય છે. મિત્રો, આપણે સમાજમાં અનેક પ્રકારના એક ગુરુ જોવા મળે છે. આપણને ખ્યાલ છે કે દેવગુરુ બૃહસ્પતિ, અસુર ગુરુ શુક્રાચાર્ય, રાજગુરુ કે રાજ્યમાં પણ રાજાઓ પહેલા એ રાજગુરુ રાખતા હતા. આપણને ખ્યાલ છે કે રાજા દશરથના આશ્રમમાં એ વશિષ્ઠ એ રાજગુરુ તરીકેનું સ્થાન ભોગવતા હતા. ત્યાર પછી કેટલાક ધર્મગુરુ કે ધાર્મિક ગુરુ પણ રાખતા હોય છે, તો કેટલાક આધ્યાત્મિક ગુરુ પણ રાખતા હોય છે અને કેટલાક વિદ્યા ગુરુ પણ હોય છે. આમ ગુરુઓના પણ અનેક પ્રકાર હોય છે. અને ગુરુ વિશે પણ એવું કહેવામાં આવ્યું છે કે ગુરુ બિન જ્ઞાન ન ઉપજે, ગુરુ બિન મીટે ન ભેદ, ગુરુ બિન સંશય ન મીટે, જય 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 ગુરુદેવ. મિત્રો, આ ગુરુ પૂર્ણિમાના દિવસે જ એ ગોવર્ધનની પરિક્રમા કરવામાં આવે છે. અને આ જ ગુરુ પૂર્ણિમા કે જેને વ્યાસ પૂર્ણિમા એટલા કે વ્યાસ પૂર્ણિમા કહેવાય છે, તો એ જ દિવસે વ્યાસે મહાભારત રચવાનું પૂર્ણ કર્યું હતું. આ દિવસે જ મહાભારતનું રચવાનું કાર્ય એ વ્યાસે પૂર્ણ કર્યું હતું, એટલા કારણે પણ એને વ્યાસ પૂર્ણિમા તરીકે ઓળખવામાં આવે છે. અને આ દિવસ વ્યાસનો જન્મદિવસ હતો એટલા કારણે એને પણ વ્યાસ પૂર્ણિમા તરીકે ઓળખવામાં આવે છે. આમ ગુરુ પૂર્ણિમાના દિવસે એ ગુરુ જે કોઈ એ માનતો હોય, આપણે જાણીએ છીએ કે દત્તાત્રેય ભગવાનને 24 ગુરુ હતા, તો એ સામાન્ય કૂતરો કીડી વગેરેને પણ એક ગુરુ તરીકે માનતા હતા. આમ ભક્ત કે શિષ્ય જે કોઈ પોતાના ઈષ્ટ ગુરુને માનતો હોય એ દિવસે એમની પૂજા અર્ચન કરી અને એમને દક્ષિણા અર્પણ કરી અને પોતાની જાતને એ ધન્યતા અનુભવતો હોય છે. બસ મિત્રો, આપણે આટલું જ આવતા એપિસોડમાં વધુ જોઈશું. નમસ્કાર.